ઓ શાંતિ છવ્વીસ પાંચ બે હજાર એકવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો નિશ્ચય બુદ્ધિ બની બાપની દરેક આજ્ઞા પર ચાલતા રહો આજ્ઞા પર ચાલવાથી જ શ્રેષ્ઠ બનશો પ્રશ્ન છે કયા બાળકોને સાચા સાચા ખુદાઈ ખિદમતગાર કહેવાશે ઉત્તર છે જે રાજાએ પામવાનો પુરુષાર્થ કરે છે અને બીજાને પણ આપ સમાન બનાવે છે એવા ઈશ્વરીય સેવા પર લાગવાવાળા બાળકો સાચા સાચા ખુદાઈ ખિદમતગાર છે એમને જોઈને બીજા પણ સહયોગી બને છે ઓમ શાંતિ તમે જ્યારે અહીંયા બેસો છો તો બધાને કહેવાનું છે કે શિવ બાબાને યાદ કરો આ તો તમે જાણો છો શિવ બાબા છે એમના મંદિરમાં પણ જાય છે પરંતુ આ કોઈ પણ નથી જાણતું કે શિવ બાબા કોણ છે સિવાય તમારા બાળકોના તો બાબાની યાદ અપાવવાની છે અહીંયા બેઠા ઘણાનો બુદ્ધિઓ ક્યાંય ક્યાંય ભટકતો રહેશે એટલે તમારી ફરજ છે યાદ અપાવવી ભાઈઓ અને બહેનો બાપને યાદ કરો જે બાપથી વારસો મળવાનો છે તમે હમણાં સાચા ભાઈ બહેન છો તે તો ફક્ત પુરુષ સ્ત્રીના કારણે ભાઈ બહેન કહી દે છે લેક્ચર્સમાં પણ એવું કહેશે ભાઈઓ બહેનો તે છે ભાઈ બહેન શરીરના સંબંધથી અહીંયા તે વાત નથી અહીંયા તો આત્માઓને સમજાવાય છે કે પોતાના રચયતા બાપને યાદ કરો એમનાથી વારસો મળે છે ફર્ક છે ને ભાઈ બહેન અક્ષર તો સામાન્ય છે અહીંયા બાપ બાળકોને કહે છે મુજ બાપને યાદ કરો તે શિવ છે રૂહાની બાપ અને પ્રજાપિતા બ્રહ્મા છે શરીરધારી બાપ તો બાપ દાદા બંને કહે છે બાળકો બાપને યાદ કરો બીજે ક્યાંય પણ બુદ્ધિયોગ ન જાય બુદ્ધિ બહુ જ ભટકે છે ભક્તિ માર્ગમાં પણ એવું થાય છે કૃષ્ણના આગળ કે કોઈપણ દેવતાની આગળ બેસે છે માળા ફેરવે છે બુદ્ધિ ક્યાંય ક્યાંય ભાગતી રહે છે દેવતાઓ કોણ છે એમને આ રાજાએ કેવી રીતે મળી ક્યારે મળી આ કોઈને ખબર નથી શીખ લોકો જાણે છે ગુરુ નાનકે શીખ પંથ સ્થાપન કર્યો પછી એમના ગુરુ પૌત્ર ચાલતા આવ્યા છે તે પુનર્જન્મમાં આવતા રહે છે આ વાતો કોઈ જાણતું નથી સદૈવ થોડી ગુરુ નાનકને યાદ કરશે અચ્છા સમજો ગુરુ નાનકને કે બુદ્ધને કે કોઈ પણ પોતાના ધર્મસ્થાપકને યાદ કરે છે પરંતુ આ કોઈને થોડી ખબર છે કે હમણાં તે ક્યાં છે તેઓ તો કહી દે છે જ્યોતિ જ્યોત સમાયા વાણીથી પરે ચાલ્યા ગયા અથવા કહી દે કૃષ્ણ હાજરા હજર છે જ્યાં જુઓ કૃષ્ણ જ કૃષ્ણ છે રાધે જ રાધે છે એમ કહેતા રહે છે બાપ બેસી સમજાવે છે તમે ભારતવાસી દેવતા હતા તમારી સુરત મનુષ્યની સીરત દેવતાઓની હતી દેવતાઓના ચિત્ર તો છે ને ચિત્ર ન હોત તો આ પણ સમજત નહીં રાધાકૃષ્ણની સાથે પછી લક્ષ્મીનારાયણનો શું સંબંધ છે આ બાપ જ આવીને સમજાવે છે તમે કોઈને પણ સમજાવી શકો છો આ તો નિરાકાર બાબા આપણને સમજાવે છે હકીકતમાં નિરાકાર તો બધા છે આત્મા નિરાકાર છે પછી એ સાકાર દ્વારા બોલે છે નિરાકાર તો બોલી ન શકે તમે સમજાવી શકો છો અમારા બાબા એ તમારા બાબા છે શિવ બાબા જ્ઞાનના સાગર શાંતિના સાગર છે બેહદના બાપ છે એમને પણ શરીર તો જોઈએ ને પોતે કહે છે હું આ બ્રહ્મા તનમાં આવું છું ત્યારે તો આ બ્રાહ્મણ ધર્મની સ્થાપના થાય છે બ્રહ્મા દ્વારા રચના થાય જ છે બ્રાહ્મણોની તો બાપ બ્રાહ્મણ બાળકોને જ સમજાવે છે બીજા કોઈને નથી સમજાવતા બાળકોને જ સમજાવે છે એવું નથી કે અમે શિવ બાબાના બાળકો છીએ એટલે ભગવાન છીએ ના બાપ બાપ છે બાળકો બાળકો છે હા જ્યારે બાળક મોટો થાય બાપ બને બાળક જન્મે ત્યારે બાપ કહેવાય એમના આમના તો અનેક બાળકો છે ને બાળકોને જ સમજાવે છે જે નિશ્ચિબુદ્ધિ છે નિશ્ચિત બુદ્ધિ બાપની આજ્ઞા પર ચાલશે કારણ કે શ્રીમદથી શ્રેષ્ઠ બની શકાય છે હમણાં તમે જાણો છો આપણે દેવતાઓ જેવા બની રહ્યા છીએ જન્મ જન્માંતર આપણે દેવતાઓની મહિમા ગાતા આવ્યા છીએ હવે આપણે શ્રીમદ પર એવા બનવાનું છે રાજાએ સ્થાપન થવાની છે બધા તો પૂરી રીતે શ્રીમદ પર નહીં ચાલશે નંબર વાર ચાલશે કારણ કે બહુ જ મોટી રાજાઈ છે રાજાઈમાં પ્રજા નોકર ચાકર ચંડાલ વગેરે બધા જોઈએ એવી ચલનવાળાઓનો પણ સાક્ષાત્કાર થશે કે આ ચંડાલની ફેમિલીમાં જશે ચંડાલ એક તો નહીં હશે એમની પણ ફેમિલી હશે ચંડાલોની પણ યુનિયન હોય છે બધા પરસ્પર મળે છે હડતાલ વગેરે કરે તો બધા કામ છોડી દે સત્યુગમાં તો આવી વાત જ હોતી નથી તમારું એક ચિત્ર પણ છે જેના પર તમે પૂછો છો કે શું બનવા ઈચ્છો છો બેરિસ્ટર બનશો દેવતા બનશો તમારી આખી રાજધાની સ્થાપન થઈ રહી છે ઓછું થોડી છે બેહદના બાપ બેહદની વાતો બેસી સમજાવે છે આ બુદ્ધિમાં બેસી જવું જોઈએ આપણે ભવિષ્ય માટે પુરુષાર્થ કરી ઊંચ પદ પામશું શ્રીમદ પર આપણે શ્રેષ્ઠથી શ્રેષ્ઠ રાજાઈપદ પામશું અને પછી બીજાને જ્યારે આપ સમાન બનાવે ત્યારે કહેવાય ખુદાઈ ખિદમતગાર કોઈનું કાંઈ પણ છૂપવું નથી રહી શકતું આગળ ચાલી બધું ખબર પડશે આને જ જ્ઞાનનો પ્રકાશ કહેવાય છે રોશની મળતી જાય છે મનુષ્યને કંઈ પણ ખબર થોડી પડે છે બોમ્બ્સ પણ અંદર બનાવતા રહે છે કોઈ પણ વસ્તુ રાખવા માટે થોડી બનાવાય છે પહેલાં પહેલાં તલવારથી લડાઈ ચાલે છે પછી બંદૂક બનાવી કામમાં લાવવા માટે રાખવા માટે નહીં સમજે પણ છે આનાથી મોત થશે ટ્રાયલ તો કરી છે ને હિરોશીમામાં એક બોમ્બથી કેટલા મર્યા હતા એના પછી જુઓ ફરી કેટલી ઉન્નતિ કરી છે કેટલા અનેક મકાન બનાવ્યા છે હવે એવો વિનાશ નહીં થશે જે હોસ્પિટલમાં પડ્યા રહે હોસ્પિટલ વગેરે તો રહેશે નહીં એટલે ધરતીકંપ વગેરે સાથે થશે કુદરતી આપદાઓને કોઈ રોકી નહીં શકે કહે પણ છે આ બધું ઈશ્વરના હાથમાં છે હમણાં આ બાળકો સમજો છો વિનાશ તો થવાનો જ છે અકાળ પડવાનો છે પાણી નહીં મળશે એ તો તમે જાણો છો કોઈ નવી વાત નથી કલ્પ પહેલાં પણ આવું થયું હતું કલ્પનું જ્ઞાન તો કોઈમાં છે નહીં કહે પણ છે ક્રાઇસ્ટથી ત્રણ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ હતું પછી શાસ્ત્રોમાં કલ્પની આયુ લાખો વર્ષ લખી દીધી છે કોઈનું પણ ધ્યાન નથી જતું સાંભળીને પછી પોતાના ધંધા વગેરેમાં લાગી જાય છે તો હવે આ બાળકોને સમજાવે છે હવે જલ્દી જલ્દી પુરુષાર્થ કરો યાદમાં રહો તો ખાદ નીકળી જશે તમારે અહીંયા જ સતો પ્રધાન બનવાનું છે નહીં તો સજાઓ ખાઈને પછી પોતપોતાના ધર્મમાં ચાલ્યા જશો શ્રીમદ ભગવાનની મળે છે શ્રી કૃષ્ણ તો રાજકુમાર છે તે શું કોઈને મત આપશે એ વાતોને દુનિયામાં કોઈ પણ નથી જાણતું પ્રેમથી સમજાવવાનું છે કે શિવ બાબાને યાદ કરો શિવ બાબા પોતે કહે છે કે મામેકમ યાદ કરો એ પણ કલ્યાણકારી છે બીજો સંઘ તોડી એક સંગ જોડવાનો છે તમે છો ભારતનો બેડો પાર કરવાવાળા સત્યનારાયણની કથા પણ ભારતથી જ સંબંધ રાખે છે બીજા ધર્મવાળા ક્યારેય સત્યનારાયણની કથા નહીં સાંભળશે આ સાંભળશે તે જે નરથી નારાયણ બનવાવાળા આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા હશે તે જ અમર કથા સાંભળશે અમર લોકમાં દેવી દેવતા હતા તો જરૂર અમર લોકમાં અમર કથાથી આ પદ પામ્યું હશે એક એક વાત યાદ કરવા લાયક છે એક વાત પણ બુદ્ધિમાં સારી રીતે બેસી જાય તો બધા આવી જશે બાપને યાદ કરવાના છે અને સ્વદર્શન ચક્ર ધ્યાનમાં રાખવાનું છે શિવબાબાની સાથે અહીંયા પાઠ ભજવી રહ્યા છીએ પછી જવાનું છે બાપત સમજાવે છે સાચું શું છે ખોટું શું છે સત્ય એક છે બાકી બધું છે જૂઠું લંકામાં રાવણ હતો એકની વાત છે શું સત્યુક્ત ત્રેતામાં તો એવી વાત હોતી નથી આ આખી મનુષ્યોની લંકા દુનિયા લંકા છે આ છે જ રાવણ રાજ્ય બધી સીતાઓ એક રામને યાદ કરે છે અથવા બધી ભક્તિઓ સજનીઓ એક ભગવાન સાજનને યાદ કરે છે કારણ કે રાવણ રાજ્ય છે સંન્યાસી આ વાતોને સમજી ન શકે બધા દુઃખી છે શોક વાટિકામાં છે શોકવાટીચ વાટિકા છે કળયુગ અશોક વાટિકા છે સતયુગ અહીંયા તો કદમ કદમ પર શોક છે દુઃખ છે તમને બાબા અશોક સ્વર્ગમાં લઈ જાય છે અહીંયા તો મનુષ્ય કેટલો શોક કરે છે કોઈ મરી જાય છે તો જેમ પાગલ થઈ જાય છે સ્વર્ગમાં તો આ બધી વાતો હોતી નથી અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી જે સ્ત્રી વિધવા બને ત્યાં તો સમય પર એક શરીર છોડી જઈને બીજું લે છે પુરુષ કે સ્ત્રીમાં લેશે તો આ સાક્ષાત્કાર થઈ જશે પાછળમાં બધું ખબર પડી જશે કોણ કોણ શું બનશે પછી એ સમય કહેશે અમે કે એટલો સમય મહેનત ન કરી પરંતુ એ સમયે કહેવાથી શું થશે સમય તો વીતી ગયો ને એટલે બાપ કહે છે બાળકો મહેનત કરો સેવામાં સાચા રાઈટ હેન્ડ બનો તો રાજાઈમાં આવી જશો સેવામાં લાગ્યા રહો દ્રષ્ટાંત પણ છે ને કેવા કુટુંબના કુટુંબ સેવામાં લાગી ગયા છે કહેશે આ કુટુંબે કર્મ એવા સારા કર્યા છે જે બધા ઈશ્વરીય સેવામાં લાગી ગયા છે મા બાપ બાળકો આ તો સારું છે ને સેવા પાછળ ચક્કર લગાવતા રહે છે આ બાળકોને બહુ જ ઉલ્લાસ હોવો જોઈએ કેવી રીતે મનુષ્યને રસ્તો બતાવીએ જે એમની આત્મા ખુશ થાય કેટલાને રસ્તો બતાવો છો આ તમે પ્રજા બનાવી બીજ વાવ્યું ને જન્મતા જ તો કોઈ હોતું નથી પહેલાં પ્રજાના અધિકારી હોય છે પછી પુરુષાર્થ કરતાં કરતાં શુંથી શું બની શકે છે તમને સેવા પર જોઈ બીજાઓને પણ ઉમંગ થશે અમે પણ કેમ ન આવો પુરુષાર્થ કરીએ નહીં તો પછી કલ્પ એવા હાલ થશે બહુ જ આવશે પછતાશે એ સમયે જેવું દુઃખ મનુષ્ય આખા જીવનમાં ક્યારેય નહીં જોવે શ્રીમદ પર ન ચાલવાના કારણે પાછળમાં એવું દુઃખ જોશે વાહત નહીં પૂછો કારણ કે અનેક વિકર્મ કર્યા છે બાબા રસ્તો પણ બહુ જ સહજ બતાવે છે ફક્ત બાપને યાદ કરવાના છે બીજાઓને પણ આ રસ્તો બતાવો તમે દેવી દેવતા ધર્મના હતા જેમ ક્રિશ્ચન ધર્મના મનુષ્ય ઇસ્લામી ધર્મના મનુષ્ય છે તેમ આ છે આ છે સૌથી પવિત્ર આના જેવો ધર્મ કોઈ હોઈ ન શકે અડધો કલ્પ તમે પવિત્ર રહો છો સ્વર્ગ અને નર્ક ગવાયું છે સ્વર્ગ કોને કહેવાય આ પણ કોઈને ખબર નથી બાપ ભારતમાં જ આવીને બાળકોને જગાડે છે પાંચ હજાર વર્ષની વાત છે જે સ્વર્ગવાસી હતા તે જ હમણાં નરકવાસી બન્યા છે પછી બાપ આવીને પાવન સ્વર્ગવાસી બનાવે છે એક સાજન આવીને બધી સજનીઓને પોતાની વાટિકામાં લઈ જાય છે તો પહેલાં પહેલાં બધાને આ કહો કે બાપને યાદ કરો નહીં તો અહીંયા બેઠા બેઠા બુદ્ધિ ક્યાંય ક્યાંય ભટકતી રહે છે ભક્તિ માર્ગમાં પણ આ જ હાલત થાય છે બાબા અનુભવી તો છે ને સૌથી સારો ધંધો ઝવેરીનો હોય છે એમાં સાચાને ખોટાને બહુ મુશ્કેલ સમજે છે અહીંયા પણ સાચું છુપાયેલું છે ખોટું જ ખોટું ચાલતું રહે છે આ પણ ડ્રામામાં નોંધ છે તમે જાણો છો આપણે બધા ડ્રામાના એક્ટર્સ છીએ આમાંથી કોઈ પણ નીકળી ન શકે કોઈ પણ મોક્ષને મેળવી નથી શકતું વિવેકથી કામ લેવાનું હોય છે પાર્ટમાં ચાલતા જ જાય છે ફરી કલ્પ પછી તે જ પાર્ટ રિપીટ કરશે તમે જોશો કેવી રીતે મનુષ્ય મરે છે વિનાશ થાય છે બધી આત્માઓ નિર્વાણધામમાં ચાલી જશે આ બુદ્ધિમાં જ્ઞાન છે સર્વિસ પર લાગ્યા રહેવાથી જ અનેકોનું કલ્યાણ થશે આખો પરિવાર જ જ્ઞાનમાં લાગી જાય તો બહુ અદ્ભુત થઈ જશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે આપણે બધા રૂહાની બાળકોની રૂહાની બાપને નમસ્તે શુક્રિયા બાબા શુક્રિયા આપનો પદ્મા પદમ શુક્રિયા ધારણા માટે મુખ્ય સાર છે પહેલું પાછળના દર્દના દૃશ્યથી કે દુઃખોથી છૂટવા માટે હમણાંથી બાપની શ્રીમત પર ચાલવાનું છે આપ સમાન બનાવવાની સેવા શ્રીમત પર કરવાની છે બીજું સેવામાં બાપના રાઇટ હેન્ડ બનવાનું છે આત્માને ખુશ કરવાનો રસ્તો બતાવવાનો છે સૌનું કલ્યાણ કરવાનું છે વરદાન સદા મર્યાદાઓની લકીરની અંદર રહેવાની કેર કરવાવાળા મર્યાદા પુરુષોત્તમ ભવ જે બાળકો સ્વયં પોતે એક જ બાપ અથવા રામની સાચી સીતા સમજીને સદા મર્યાદાઓની રેખાની અંદર રહે છે અર્થાત આ કેર કરે છે તો કેરફુલ અને ચેરફુલ સ્વત રહે છે તો સવારથી રાત સુધીના માટે જે પણ મર્યાદાઓ મળેલી છે એનું સ્પષ્ટ નોલેજ બુદ્ધિમાં રાખી સ્વયંને સાચી સીતા સમજીને મર્યાદાઓની રેખાની અંદર રહો ત્યારે કહેવાશે મર્યાદા પુરુષોત્તમ સ્લોગન છે સેવાની અતિમાની જાઓ સેવા અને સ્વપુરુષાર્થનું બેલેન્સ રાખો ઓમ શાંતિ